નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વાંચો અને જીવનમાં ઉતારો. શાસ્ત્રોમાં સ્વાધ્યાય તથા ચિંતન મનની મહત્તા વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું. મનુસ્તુતિ 3:75 માં ઉલ્લેખ છે કે સ્વાધ્યાય નિત્ય યુક્ત સ્વાયાત, અર્થાત સ્વાધ્યાયમાં હંમેશા તત્પર રહેવું જોઈએ, કારણ કે તેનાથી સદવિવેક અને સદબુદ્ધિનો વિકાસ થાય છે અને તેનાથી તમામ સમસ્યાનું નિરાકરણ થાય છે. પ્રાકૃતિક ઉત્તરાધ્યાય 26:10 માં પણ તેનું સમર્થન કરતા કહેવામાં આવ્યું છે. સજજા એવા નિવૃતેણા સવર્ણ દુઃખ કવિમુખ ખણે, અર્થાત સ્વાધ્યાય કરતા રહેવાથી સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ જ ગ્રંથ આગળના સૂત્ર 26:37 માં તેમના મળતા સત પરિમાણોનો ઉલ્લેખ છે. સજજાય ચતાઓ કુબજા સ્વભાવ વિભાવણમ, અર્થાત સ્વાધ્યાય દરેક પ્રકારના ભાવને પ્રકાશિત કરે છે. સ્વાધ્યાયની આ મહત્તાને જાણીને મોટા ભાગના લોકો સારા પુસ્તકો વાંચે છે, પરંતુ જે વાંચવામાં આવે છે તેની ઉપર ચિંતન મનન કે ચર્ચા કરતા નથી. આ જ કારણે તે સ્વાધ્યાયનો જીવનમાં કાયમી પ્રભાવ પડતો નથી. જો પુસ્તકો કે શાસ્ત્રોનો સાર જીવનમાં ઉતારવાની પ્રક્રિયા લોકો શીખી લે તો સાધારણ પરિસ્થિતિઓમાં પણ દરેક વ્યક્તિ ઉત્કૃષ્ટતા ચરમસીમા પહોંચી શકે છે. સારા પુસ્તકો તથા મહાપુરુષોના જીવન ચરિત્રો ગાયના ઘી અને દૂધની જેમ પૌષ્ટિક આહાર છે, જે મન બુદ્ધિ આચાર વિચાર તર્ક અને વિવેક ને પરિપુષ્ટ કરીને આત્મસ્થાનનો ઉજ્જવળ માર્ગ મોકળો કરે છે. જીવનને ઉન્નત બનાવવાના સ્પષ્ટ અને ઉત્કૃષ્ટ વિચારોને મગજમાં ભરવા માટેના સાધનો ગમે ત્યાંથી ગમે તે રીતે મેળવવા જોઈએ. સ્વાધ્યાય સત્સંગ મનન અને ચિંતનથી ગમે તે રીતે સ્વાધ્યાય કરવો જોઈએ. તેથી આપણું મગજ ઉચ્ચ વિચારધારામાં ડૂબેલું રહે. જો આવા વિચારોમાં મન લાગે, તેમને અપનાવવામાં આનંદનો અનુભવ થવા લાગે તો અડધો રસ્તો પાર થઈ ગયો એમ સમજવું. ગીતામાં કહ્યું છે કે નહિ જ્ઞાને ન સદ્રે સમ પવિત્રમિહ વિદત્તે, અર્થાત આ સંસારમાં જ્ઞાન કરતા વધારે શ્રેષ્ઠ વસ્તુ બીજી કોઈ નથી. જો આપણે આ સંસારમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ શોધવા માંગતા હોય તો ગંતે સ્નાનને જ શ્રેષ્ઠતા પ્રદાન કરવી પડશે. તેને પ્રાપ્ત કરવાથી સામાન્ય કક્ષાની યોગ્યતા તથા પરિસ્થિતિઓ વાળી વ્યક્તિઓ પણ ઉચ્ચ કોટીનું સ્થાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનને પારસમણિ કહેવામાં આવે છે. પારસમણિ સ્પર્શ કરવાથી લોખંડ પણ સોનું બની જાય છે. પારસમણિ ખરેખર ક્યાં નચકાય છે કે નહીં તે બાબતે શંકાસ્પદ હોઈ શકે છે, પરંતુ જ્ઞાનરૂપી બાળકનો સ્પર્શ કરીને તુચ્છ કક્ષાની વ્યક્તિઓ પણ ઊંચામાં ઊંચા સ્થાને પહોંચી શકે છે તે નિર્વિવાદ સત્ય છે. જે જ્ઞાનને સંસારનો સર્વશ્રેષ્ઠ પદાર્થ કહેવામાં આવ્યો છે તે જ્ઞાન વિદ્યા છે. શાળાકીય શિક્ષણ તો કરોડો માણસો મેળવે છે, તેનાથી થોડા ઘણા બાહ્ય વિકાસ તો થાય છે, પરંતુ કોઈની આંતરિક મહત્તા વિકસિત થતી નથી. આત્મનિર્માણ, ચારિત્ર નિર્માણ અને સત્પ્રવૃત્તિઓની ભાવનાઓ જાગૃત કરનાર સદવિચારોને સાચું જ્ઞાન કહી શકાય. આ જ જીવનને સફળ બનાવનારી સર્વશ્રેષ્ઠ વસ્તુ, તેને જ પ્રાપ્ત કરવા માટે આપણામાંથી દરેક યથાસંભવ પ્રયત્ન કરવો જોઈએ. સંસારમાં સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરીને જીવનને સફળ બનાવવા તથા શ્રેષ્ઠ દિશાને વિકસિત કરવા માટે સ્વાધ્યાય જ મુખ્ય માધ્યમ છે. આથી સ્વાધ્યાયને એક આવશ્યક ધર્મ કર્તવ્ય માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે સ્વાધ્યાયનમ પ્રમાદ, અર્થાત સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરો અને અહરહ સ્વાધ્યાય વેધ્યચ્યત, એટલે રાત દિવસ સ્વાધ્યાયમાં લાગેલા રહો. સતપથ બ્રાહ્મણમાં લખ્યું છે યાવનત વાયનમાં પૃથ્વી વિતન પૂર્ણા દદ લોકમ જયતે ત્રિસવાવંતે જયતે ભુવા સંચાક્ષયમય એવમ વિદ્વાન અહરહ સ્વાધ્યાય મદિતે, અર્થાત ધન ધાન્યથી પરિપૂર્ણ આ સમસ્ત પૃથ્વીનું દાન કરવાથી
જેટલું પુણ્ય મળે છે તેનાથી ત્રણ ગણો પુણ્ય સ્વાધ્યાય કરનારની પ્રાપ્તિથી થાય છે. આ વાક્ય વિશેષ આશ્ચર્ય પામવાની જરૂર નથી. સ્વાધ્યાયથી પ્રેરિત થઈને માણસના સારા વિચારો અને કાર્યોની સન્માર્ગની દિશા વિકસિત થાય છે અને તે આજ વિકાસ ક્રમના કારણે અંતે અક્ષય પુણ્ય પર પ્રાપ્ત થાય છે. શરીર, વસ્ત્ર અને મકાન વગેરેની સફાઈ રોજ કરવી પડે છે, કારણ કે રોજ તેમની ઉપર મેળ જામતો રહે. એવી જ રીતે મન પર સંસારના ખરાબ આચરણો મેળ અને ખૂબ પ્રભાવ સતત પડ્યા કરે છે. તેની સફાઈ રોજે રોજ સત્સંગ અને સ્વાધ્યાય રૂપી સાવરણીને ફેરવવાની જરૂર પડે છે. આથી શાસ્ત્રકારોએ ભોજન, સ્નાન અને શયન વગેરેની જેમ સ્વાધ્યાયને પણ નિત્યક્રમ ગણાવ્યું છે. પાણી ઢોળવામાં આવતા તેને ઝડપથી નીચે તરફ આપમેળે વહેવા લાગે છે. તેવી જ રીતે મનનો સ્વભાવ પણ નીચ કર્મો તરફ આકર્ષિત થવા લાગે છે. જો તેને અટકાવવામાં ન આવે તો તે પશુ પ્રવૃત્તિઓ તરફ જ દોડશે. પાણીને ઉપર લઈ જવું હોય તો દોરડું, ડોલ, પંપ વગેરેનો ઉપયોગ કરવો પડે છે. સ્વાધ્યાયની મદદથી મનરૂપી પ્રાણીને કુમાર્ગ તરફ વધતું રોકી શકાય છે. આ એક એવો પંપ છે કે જે માનસિક વૃત્તિઓને ઉચ્ચ માર્ગે ચડાવીને તુચ્છ માનવને મહાપુરુષની પૃથ્વી પર દેવતાઓની શ્રેણીમાં લઈ જઈ બેસાડી દે છે. અનેક દુર્ગણો, દુર્ભાવ અને બદબંધીઓને સ્વાધ્યાયના આધારે સમજી શકાય છે. આત્મનિરક્ષણ દ્વારા તેને શોધી શકાય છે અને પ્રયત્નપૂર્વક છોડી શકાય છે. આત્મસંધન અને આત્મનિર્માણનું સૌથી મુખ્ય સાધન સ્વાધ્યાયને જ માનવામાં આવ્યું છે. મહર્ષિ વ્યાસે કહ્યું છે, સ્વાધ્યાય યોગ સમપત્યા પરમાત્મા પ્રકાશતે. અર્થાત સ્વાધ્યાય યુક્ત સાધનાથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. માત્ર વાંચવું એ સ્વાધ્યાય નથી, સ્વાધ્યાય તો તેને જ કહી શકાય કે આપણા જીવનની સમસ્યાઓ પર આંતરિક મૂંઝવણો ઉપર પ્રકાશ પાડે છે અને માનવતાને ઉજ્જવળ બનાવનારી સત પ્રવૃત્તિઓ અપનાવવાની પ્રેરણા આપે છે. સાચા આત્મીય અને નિસ્વાર્થ મિત્રો મેળવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સારા પુસ્તકો સહેજ રીતે આપણા સાચા મિત્રો બની જાય છે. તે આપણને સાચો રસ્તો બતાવે છે, જીવન પથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. યાદ રાખો કે પુસ્તકો એ જાગૃત દેવતા છે. તેનું અધ્યયન, મનન અને ચિંતન દ્વારા પૂજન કર્યા પછી તરત જ વરદાન મેળવી શકાય છે. આપણે નિયમિત રીતે સદગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. ઉત્તમ પુસ્તકોના સ્વાધ્યાયને જીવનનું જરૂરી કર્તવ્ય બનાવી દેવું જોઈએ. પુસ્તકોના અધ્યયન સમયે મનુષ્ય એક સૂક્ષ્મ વિચારલોકમાં વિરહવા લાગે છે. મનુષ્ય તે સમયે દ્રશ્ય જગત, શરીર અને કાર્યો તથા ઝંઝટોને પણ ભૂલી જાય છે. તે સૂક્ષ્મ લોકમાં વિચરણ કરવા લાગે છે અને ત્યાં અનેક દિવ્ય ચેતના વિચારોના માનસિક સ્પર્શ કરે છે. મનોવિકારોથી પરેશાન, દુઃખી તથા ચિંતિત માણસ માટે એવા પુસ્તકો અમૃત સમાન છે, જેમને સાનિધ્ય પ્રાપ્ત કરી લે તે પોતાના દુઃખ દર્દ કલેશ બધું ભૂલી જાય છે. સારા પુસ્તકોને મનુષ્યને ધૈર્ય, શાંતિ અને શાશ્વતના આપે છે. કોઈએ કહ્યું છે, સારા પુસ્તકથી રોગ પીડિત વ્યક્તિને ઘણી શાંતિ મળે છે. જેવી રીતે પ્રેમાળ માતાની હળવી હળવી ટપલીઓ બાળકને મીઠી ઊંઘના સુગડાવી દે છે, તેવી જ રીતે મન અથવા શરીરની પીડાને શાંત કરવા માટે ઉત્તમ પુસ્તકોનો આધાર લેવો સુખદ હોય છે. ઉચ્ચ વિચારોને થોડી વાર માટે આપણે મનોભૂમિમાં સ્થાન મળે છે. જેટલા સમય માટે સત્સંગ અને સ્વાધ્યાયની તક મળે છે તેટલા સમય માટે સારા વિચારો મગજમાં ટકી શકે છે. ત્યાર પછી પાછા જૂના કુવિદા વિચારો આંધી તોફાનની જેમ આવીને તે શ્રેષ્ઠ વિચારરૂપી નાની વાદળીને એક બાજુ બગાડી દે છે. નિષ્કૃષ્ટ વિચારોમાં તાત્કાલિક લાભ અને આકર્ષણ વધારે હોય છે. લાંબા સમયના અભ્યાસના કારણે તેમના મૂળિયા પણ ખૂબ ઊંડા ઉતરી ગયા હોય છે. તેને ઉખાડીને નવા શ્રેષ્ઠ વિચારોને સ્થાપના કરવી એ ખરેખર ખૂબ મોટો પુરુષાર્થ છે. ઉત્કૃષ્ટ અને પ્રાગટ વિચારોને આપણા મગજમાં વધારે સમય સુધી સ્થાન આપવાની વ્યવસ્થા કરવામાં આવે તો થોડા જ દિવસોમાં આપણી ઈચ્છા અને પ્રવૃત્તિઓ એ પ્રમાણે બનતી જશે અને બાહ્ય જીવનમાં પણ તે સાત્વિક
પરિવર્તન જોવા મળશે. વિચારોની શક્તિ મહાન છે, તેનાથી આપણું જીવન તથા સંસારનો નકશો બદલાય જાય છે. બીજી બાજુ એક દુર્ભાગ્ય એ પણ છે કે સ્વાધ્યાયને યોગ્ય સાહિત્ય બહુ ઓછું જોવા મળે છે. પુસ્તકોની દુકાને શોધવા છતાં પણ જીવન નિર્માણ કરી શકે અને આજની પરિસ્થિતિઓમાં વ્યવહારિક માર્ગદર્શન આપી શકે તેવા ઉત્તમ પુસ્તકો ભાગ્ય જોવા મળે છે. પ્રિન્ટિંગ પ્રેસમાં રાત દિવસ કચરા જેવું સાહિત્ય છપાતું રહે છે, તે વાંચીને લોકોના મગજમાં વધારે બગડતા જાય છે. પ્રકાશ અને પ્રેરણા આપે તેવું સાહિત્ય આપણે શોધી કાઢવું જોઈએ. તે વાંચવા માટે દરરોજ ઓછામાં ઓછો એક કલાકનો સમય નક્કી કરવો જોઈએ. પુસ્તક ધીરે ધીરે અને સમજીને વાંચવું જોઈએ. વાંચ્યા પછી એ વિચારો બરાબર મનન કરવું જોઈએ. જ્યારે નવડા પડીએ ત્યારે વિચારવું જોઈએ કે આજે મેં જે વાંચ્યું હતું તે પ્રમાણે મારા જીવનમાં સુધારો કરવાની શરૂઆત કરી છે કે નહીં. શ્રેષ્ઠ પુસ્તકોના જીવન ચરિત્રો વાંચીને પોતે પણ એવા બનવા માટે ચિંતન અને મનન કરવું જોઈએ. ઉચ્ચ ભાવનાઓ મનમાં જેટલા પ્રધાને સમય સુધી રહે તેટલું સારું. આવું શ્રેષ્ઠ સાહિત્ય સજીવનીનું કામ કરે છે, તે વાંચવાને એક મહત્વનું કાર્ય માનવું જોઈએ. શ્રેષ્ઠ અને સાચા માર્ગદર્શનનું સ્થાન આવું શ્રેષ્ઠ સાહિત્ય જ લઈ શકે છે. જ્યાં ઉત્તમ પુસ્તકો હોય છે ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. જે ઘરમાં પુસ્તકોના રૂપમાં મૂંગા પરંતુ ચેતના યુક્ત દેવો નિવાસ કરે છે, ઘર મંદિર છે. ઉત્તમ પુસ્તકોની મદદથી મનુષ્ય ભાવ સાગર તરી જાય છે. જીવનમાં આપણે ઉત્તમ પુસ્તકનો સંગ્રહ કરવો જોઈએ. જીવનમાં જુદા જુદા પાસાઓ પર પ્રકાશ પાડનાર વિવિધ વિષયોને ઉત્તમ ગ્રંથ ખરીદવા માટે પોતાના બજેટમાં થોડીક વ્યવસ્થા રાખવી જોઈએ. કપડાં, ભોજન, મકાન જેમ આપણે પુસ્તકો માટે આવશ્યક ખર્ચ કરવો જોઈએ. યાદ રાખો, ઉત્તમ પુસ્તકો માટે ખર્ચેલા પૈસા વ્યર્થ જતા નથી. પુસ્તકો ઓરડાને સજાવવા માટે કે પ્રદર્શન કરવા માટે ખરીદવાને બદલે તેમનું નિયમિત અધ્યયન કરવું જોઈએ. બીજા લોકોને પણ જ્ઞાન મળે તે માટે અધ્યયન તેમને કરવાની પ્રેરણા નિરંતર આપતા રહેવું જોઈએ. જય ગુરુદેવ.